नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकित पागडाल, आरएम एजुकेशन में तमारू हार्दिक स्वागत करूँ छूँ। आज आप एज रूटीन, एज सीस्टम, एज सरल पद्धतिओ साथ आगल वधवानुं छे, परंतु आजना क्वेश्चन थोड़ाक आ चेप्टरना कि जे आईएमपी क्वेश्चन में नाम लखावी जाए तेमाना छे। तो वधारे समय न बगाड़ता शुरुआत करिए प्रश्न नंबर पांच अने सातनी। प्रश्न नंबर पांच में एवं कहेवामां आव्युं छे कि एक लंब चौरस बगीचानी अर्ध परिमिति। तो आ लंब चौरस बगीचो, आ एमनी लंबाई अने आ एमनी पहोळाई, जो अर्ध परिमितिनी वात करवामां आवे, अर्ध परिमितिनी वात करवामां आवे तो लंबाई वत्ता पहोळाई थशे, जे आपणने आपेली छे 36 मीटर, जे आपणने आपेली छे 36 मीटर, तथा तेनी लंबाई, लंबाई ने आपणे घड़ी का नाम आपी दिए एक्स अथवा तो वाई, जे भी होय ते लंबाई। चलो अहीं लंबाई लांबू वाई छे तो वाई, लंबाई पहोळाई करता एटले के एक्स करता 4 मीटर वधु छे तो एक्स प्लस 4। तो आ रीते बे समीकरण बनावो अने तेमनी बाजूओना माप शोधो। तो चलो आगळ वधीए, व्यवस्थित फुल्ली प्रोफेशनल अने काम चालू करिए। धारो के प्रश्न नंबर पांच, धारो के बगीचानी लंबाई x मीटर तथा पहोळाई y मीटर छे, तेनी अर्ध परिमिति, अर्ध परिमिति એટલે કે x वत्ता y अर्ध परिमिति 36 छे। तो लखी देवानुं x वत्ता y बराबर 36। जे विद्यार्थी मित्र ने अर्ध परिमिति में नहीं खबर पड़ती ते जोई लो, लंबचोरस ने बे वक्त लंबाई अने बे वक्त पहोळाई होय, आपणे अर्ध परिमिति फूल परिमिति थशे लंबाई वत्ता पहोळाई वत्ता लंबाई वत्ता पहोळाई, एटले के बे वक्त लंबाई अने बे वक्त पहोळाई, जेने आ अर्ध परिमितिनो कॉन्सेप्ट नथी समजमां आवतो ते लेवामां छे अर्धी परिमिति, એટલે કે બે વખત લંબાઈમાંથી એક વખત લંબાઈ અને બે વખત પહોળાઈમાંથી એક વખત પહોળાઈ, એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ જે 36 મીટર છે, કેટલા છે 36 મીટર। બીજો મુદ્દો કે લંબાઈ x એ પહોળાઈ, લંબાઈ x તેમની પહોળાઈ કરતા, લંબાઈ એ તેની પહોળાઈ કરતા, પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, 4 મીટર વધુ છે એટલે લંબાઈ x લખી દઈએ પહેલા તો, પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, કોણ વધુ છે તો લંબાઈ, લંબાઈ વધુ છે કોના કરતા તો પહોળાઈ કરતા, તો પહોળાઈમાં જો તમે 4 ઉમેરી દેવ તો લંબાઈ અને પહોળાઈ શું થઈ જાય સમાન। આ આપણું સમીકરણ નંબર 2। હવે તેમની બગીચાની બાજુના માપ શોધવાની વાત કરી છે, પ્રશ્નમાં કોઈ એવી સ્પષ્ટતા નથી કરી કે આલેખ દ્વારા જ આ પ્રશ્ન ઉકેલો અથવા તો બીજી કોઈ રીત, તો આપણે આપણી જાતે ચયન કરી શકીએ છીએ। આલેખ દ્વારા કરવું હશે તો x અને y ની કિંમત જોશે, તમે આરામથી કરી શકો છો, પણ હું તમને અહીં લોપની રીત દ્વારા દાખલો ગણાવીશ, કારણ કે ઘણી વખત રીત ઉલટા સુલટી પૂછી શકાય। તો લોપની રીત દ્વારા ઉકેલી આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 પરથી। લોપમાં એવું કહેવાનું હોય છે કે એક સમીકરણ પોતાની કિંમત તો માફ કરજો, લોપ નહીં, માફ કરજો, આદેશની રીત, આદેશની રીત દ્વારા ઉકેલશું। આદેશની રીતમાં આપણને એવું કહેવાનું હોય છે કે સમીકરણમાં એક સમીકરણ પોતાની કિંમત તો બીજાને આદેશના રૂપમાં આપી દે કે તું તારામાં આ કિંમત તો મૂકી દે, એટલે સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી x + y = 36 છે તો આપણે y ને કરતા બનાવીએ તો 36 - x સમીકરણ 2 માં
मुकता અહીં સમીકરણ એ કે આદેશ આપ્યો કે ભાઈ y ની કિંમત તો આટલી મૂકી દે તો x is equals to y ની કિંમત 36 minus ax plus 4 આ x ને જમણી સાઈડ થી ડાબી સાઈડ લાવો એટલે કે 2x હશે x વત્તા x અને અહીંયા 36 વત્તા 4 એટલે કે 40 તો x ની કિંમત થશે 20 મીટર એટલે કે આપણી લંબાઈ આપણને મળી ગઈ 20 મીટર હવે વાત છે પહોળાઈની तो y is equals to कितना है तो 36 minus x छे ना समीकरण एक पति y is equals to 36 minus x मां x बराबर 40 लो जवाब मां लोचो पड़ो 40 नहीं लेवाना 20 लेवाना छे 20 लो कहीं लोचो हवे नहीं पड़े 36 minus 20 એટલે કે 16 મીટર માટે જવાબ લખી દો છેલ્લે લંબાઈ અરે હા એક વસ્તુ કહેવાની રહી ગઈ અહીં પરિમાણ આપણે પૂછ્યા છે તો આપણે જવાબ લંબાઈ અને પહોળાઈ કરીને લખવાનો નથી કારણ કે જો ચોરસ ઊભું કરી દેવામાં આવે તો તેમની પહોળાઈ વધી જશે અને જો ચોરસને આડું સેટ કરવામાં આવે લંબચોરસ માફ કરજો લંબચોરસને આડું સેટ કરવામાં આવે તો તેની લંબાઈ વધી જશે જો તમે ફિક્સ કરી દેશો કે લંબાઈ આટલી ને પહોળાઈ આટલી તો તે આપણો જવાબ ખોટો પડી શકે કારણ કે ઊભો લંબચોરસ અને આડું લંબચોરસ બંનેના જવાબ સાચા હોઈ શકે તો એમ કહી શકાય લખી શકાય અથવા તો માંગેલ લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો 20 અને 16 મીટર છે 20 મીટર અને 16 મીટર છે અહીં અનુક્રમે શબ્દ નથી લખ્યો એટલે લંબાઈ 20 મીટર 16 મીટર બંનેમાંથી કોઈ પણ એક લઈ શકાશે એવી જ રીતે સેમ ટુ સેમ પહોળાઈ માટે અનુક્રમે શબ્દ ન હોવાથી 20 મીટર અથવા 16 મીટર ગમે એક લઈ શકાશે જો લંબાઈને 16 કરી દેવામાં આવે તો પહોળાઈ બાકી વધી છે 20 અને જો લંબાઈને 20 કરી દેવામાં આવે તો પહોળાઈ બાકી વધી તે 16 આ રીતે આપણો જવાબ કન્ફર્મ થઈ જશે તો ચાલો આ હતું આપણો પ્રશ્ન નંબર 5 નું કામ હવે પ્રશ્ન નંબર 7 સાથે 3.2 નો છેલ્લો પ્રશ્ન બે સમીકરણ આપ્યા છે એ સમીકરણ દર્શાવતી રેખાનો આલેખ દોરવાનો છે એટલે કે બંને રેખાના આલેખ બતાવવાના અને એ આલેખ x અક્ષ સાથે જે ત્રિકોણ બનાવે એ ત્રિકોણ પણ આપણે દર્શાવવાનો છે હું અહીં થોડુંક નાનું એવું ટ્વિસ્ટ તમને આપીશ કે જે તમારે થોડુંક કામનું ભવિષ્યમાં બે દાખલાને એક મર્જ કરવા હોય એટલે કે બે પ્રશ્નોને બે ચેપ્ટરના અલગ અલગ પ્રશ્નોને ભેગા કરીને એક અલગ નવો દાખલો બનાવવો હોય તો કઈ રીતે બનાવાય તો એ પણ આપણે આજે અહીંયા જોઈશું તો ચાલો આગળ વધીએ પહેલા તો સૌપ્રથમ બંને સમીકરણોના આલેખ દર્શાવવાના છે તો આલેખ માટે ગુણોત્તર આપણા મનમાં ચેક કરી લઈએ 1/3 -1/2 -12 3 ગુણોત્તર સમાન આવવાના નથી એટલે આ છેદક રેખાઓ છે છે અને છે જ ચાલો તો હવે તૂટી પડીએ x અને y ચલો y ને કરતા બનાવ્યા છે તો જવાબ આવશે x plus 10 નો x ની કિંમત 0 તો y ની કિંમત 10 x ની કિંમત -10 લઈએ તો બી 0 થઈ જશે y પણ આ રાખી આપણે 2 કિંમત x ની કિંમત 2 y ની કિંમત 12 અથવા આપણે -2 લઈ લઈએ જેથી કિંમત થોડી ઘટાડી શકાય અને x ની કિંમત -4 તો અહીંયા આવશે 6 ચલો તો હવે આગળ વધીએ આલેખ તરફ પણ હાથે હાથે બે બિંદુઓ સોરી બીજી રેખાના બે બિંદુઓ પણ દર્શાવી દઈએ જેથી આપણું કામ જલ્દી અને સરળતાથી પતી જશે તો આ x અને આ y હું દર વખતે આવું શા માટે કરું છું જેથી આપણને આલેખ દર્શાવવાની ખબર પડે કે આલેખમાં કયો અક્ષ આપણી જગ્યા પ્રમાણે લાંબો અથવા તો કયો અક્ષ આપણી જગ્યા પ્રમાણે ટૂંકો કરવો તે ચલો x અને y સમીકરણનું નામ આપી દઈએ અથવા તો સમીકરણ લખી દઈએ 3x प्लस 2y माइनस 12 इज इक्वल्स टू 0 y ने करता બનાવીએ તો 12 સામેની સાઈડ 3x ના છેદમાં
टू, एक्स की किंमत पहला जीरो तो बार ना छेद में बे एटले के छ, एक्स की किंमत तो वन मूको पर वन नहीं टू मूको, तीन दू छ बार माथी छ जशे एटले छ, छ भाग्या बे एटले तीन। सर बे में जवाब तो पूर्णांक आवे तो तीन शा माटे लेवो छो, जेथी गैप नानो थई जाय, किंमत तो नानी मळे, तो आपणो आलेख पण एकदम नानो व्यवस्थित एक पाना में एक पृष्ठ में आवी जाय तेवो व्यवस्थित थई जशे। चलो बे पछी मूकीए चार, चार तेरी बार एटले वाई नी किंमत तो जीरो। चलो तो एक्स अक्ष अने वाई अक्ष नी वात करीए, जोयुं अहीं तमे स्पष्टताथी कही शको कि भाई एक्स अक्ष नी किंमत बहु मोटी नथी बनवानी के नथी वाई अक्ष नी किंमत बहु मोटी बनवानी, तो किंमत एक जीरो बे त्रण चार पांच अने आ छ, माइनस एक माइनस बे माइनस त्रण अने माइनस चार, एक बे त्रण चार पांच अने छ माइनस एक, जो कि वाई एक्सिस आपणे कोई जरूरत नहीं ऋण में, छतां आपणे खाली बे बिंदुओ दर्शावी दीए। चलो हवे हवे बात थई आपणा आलेखनी, एक्स की किंमत तो जीरो वाई की किंमत तो दस, ऊ ला ला। चलो कहीं नहीं, अँ आप थोड़क आपूं लॉजिक चलाए, माइनस चार पची मूकी दिए माइनस छ, तो माइनस छ मुकता जवाब मैं आपने चार, तो एक्स की किंमत माइनस छ, तो अँ आप एक्स की किंमत माइनस छ सुधी लई जा पड़े, तो चलो एक्स की किंमत तो माइनस पांच और माइनस छ, एक्स की किंमत माइनस छ एने अनुरूप वाई की किंमत तो प्लस चार, आपणो प्रथम बिंदु माइनस बे अने एने अनुरूप वाई एक्स की किंमत आठ सुधी लई जावी पड़शे, तो आपणा बे किंमत आपणे ऊपर लई जाइए सात अने आठ, तो वाई की किंमत एक्स की किंमत बे वाई की किंमत आठ, एटले आपणो रेखानो जे आलेख छे ए आ रीते आगळ जशे। चलो पछी हवे आने थोड़ूक लंबाई दीए आगळ, ओके बीजी रेखा माइनस चार अने छ बिंदु, माइनस चार अने छ बिंदु ऑलमोस्ट एनी उपर छे, चिंता करवानी जरूर नथी, जीरो अने छ एक्स की किंमत जीरो वाई की किंमत छ, बे अने त्रण एक्स की किंमत बे वाई की किंमत त्रण, तो आपणे आ आलेख आ रीते दोरी शकीए। तीजु बिंदु चार ने जीरो, तो ऑलमोस्ट चार ने जीरो माथी पांच थाय छे, तमारी स्केल परफेक्ट हशे एटले तमारो आलेख परफेक्ट मळशे 101%। हवे एक्स अक्ष साथे जे भाग बनवानो छे ते भागने छायांकित करो, छायांकित करो मतलब रंगीन बनावो, तो आपणे आमने रंगीन बनावी दीधो, हुं रंगीन मिजाजनी वात नथी करतो, छायांकित भागनी वात करुं छुं। आ हतो आपणो आईनो प्रश्न, प्रश्न तो पूरा थई गयो पण ट्विस्ट करवी तो केवी रीते करी शकाय, जो ट्विस्ट में जोई लो, आ जे बिंदु छे आ बिंदु आ बिंदु अने आ बिंदु, आ त्रणे त्रण बिंदु आपणे अहीं शोधी शकीए, आपण आगळे सॉरी आगळ आपणे एक चेप्टर भणवाना छे याम भूमिति, तो ये याम भूमिति में बिंदुओ परथी त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं सूत्र छे, तेनो उपयोग करीने आपणे आपणुं काम करी शकीए, एटले कि तमने एम पूछी शकाय कि आ त्रिकोणनुं क्षेत्रफळ शोधो, बे रीते छे, जो तमे वेद अने पायानो उपयोग करो तो पण चालशे याम भूमिति, अने जो तमे एमना त्रण बिंदुओ एक बे अने त्रण एक्स एक्स परना बिंदु वायम जीरो एक्स एक्स परना बिंदु वायम जीरो बन्नेनो छेद बिंदु होधी लो एटले त्रण बिंदु परथी आपणने त्रिकोण क्षेत्रफळ पण मळी जशे। तो आ हतुं आ प्रश्न नानुं एवुं ट्विस्ट, परंतु आपणुं याम भूमिति चेप्टर आगळ आवशे तो त्यारे एकवार तमे आनी चर्चा जोई लेशो, त्यारे आपणे फरीथी एकवार आनी चर्चा करी लेशुं, तो फरी मळीशुं पाछा, आज माटे बस एटलुं ज, धन्यवाद।